સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા રાજનીતિ તેજ બની છે. વડોદરામાં બંને પક્ષમાં પક્ષ પલટાની રાજનીતિ શરૂ થઈ ગઈ. ચિરાગ ઝવેરીની ભાજપમાં જોડાવાની ચર્ચાથી વિરોધ થયો છે. કોંગ્રેસમાં શહેર પ્રમુખની બેવડી નીતિથી આક્રોશ છે. પક્ષ પલટાની તૈયારી કરી રહેલા લોકોના કમિટીમાં સ્થાન આપવા વિવાદ થયો છે. ચિરાગ ઝવેરી સામે કાર્યવાહી ન કરતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો. કોંગ્રેસે ચિરાગ ઝવેરીને ડેમેજ કંટ્રોલ કમિટીમાં આપ્યું છે સ્થાન. પક્ષ પલટો કરનાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. વડોદરામાં ભાજપ કોંગ્રેસમાં પક્ષ પલટાની રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે. ચિરાગ ઝવેરીની ભાજપમાં જોડાવાની ચર્ચાથી વિરોધ થયો. સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઈન પર. રવિ, શું છે વધારે વિગતો? બિલકુલ ધારા, વાત કરવામાં આવે તો કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થતા જ પક્ષ પલટાની જે રાજનીતિ છે તે વડોદરામાં શરૂ થઈ ગઈ છે. મહત્વની વાત છે કે બે દિવસ પહેલા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે, જે કોંગ્રેસના મહિલા પ્રમુખ સરસ્વતીબેન દેસાઈ, જે ભાજપમાં જવાની તેમની અટકળ હતી તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. અને ત્યાર પછી એક મેસેજ આપ્યો હતો કે જે પણ પક્ષ વિરોધી કાર્યવાહી કરશે તેને આ પ્રકારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ગઈકાલે જે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ પાલિકાના વિપક્ષ નેતા ચિરાગ ઝવેરી પણ ભાજપમાં જવાના છે તેવી વાતો થઈ હતી, તેને લઈને બીજેપીના જ કેટલાક કાર્યકર્તાઓએ તેમને બીજેપીમાં ન સમાવવા માટેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપે તેમને ન સમાવવાનો નિર્ણય લીધો હતો. તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને આશા હતી કે હવે ચિરાગ ઝવેરી સામે પણ સસ્પેન્શન જેવી કાર્યવાહી કોંગ્રેસ પ્રમુખ કરવાના છે. પરંતુ તેમની સામે આવા કોઈ પ્રકારની કાર્યવાહી ન થઈ. બલ્કે તેમને ગઈકાલે જે રાજીવ સાતવ અને અમિત ચાવડા આવ્યા હતા ત્યાં તેમને સ્ટેજ પર સ્થાન પણ આપવામાં આવ્યું. આમ કહી શકાય કે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની કોર્પોરેશનની ચૂંટણી સમયે બેવડી નીતિ થતી થઈ છે કે મહિલા પ્રમુખને સસ્પેન્ડ કરાયા, પરંતુ જે કોંગ્રેસના સિનિયર નેતા બીજેપીમાં જવાના હતા તેમની સામે કોઈ જ કાર્યવાહી નથી કરી, જેના કારણે કોંગ્રેસના જે પાયાના કાર્યકર્તાઓ છે તેમાં નારાજગી જોવા મળી રહી છે. જી ધરા, બિલકુલ. થી રવિ, આભાર આપનો જાણકારી બદલ. વડોદરા કોંગ્રેસના નેતાનું ભાજપમાં જોડાવ મુદ્દે નિવેદન સામે આવ્યું. ચિરાગ ઝવેરીનું ભાજપમાં જોડાવ મુદ્દે આ નિવેદન. હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું તેવું ચિરાગ ઝવેરીએ જણાવ્યું. ચૂંટણી મુદ્દે આ સ્ટ્રેટેજી હોઈ શકે છે. ચિરાગ ઝવેરીનું આ મોટું નિવેદન સામે આવ્યું. ચૂંટણી આવી છે ત્યારે ભાજપ અફવા ફેલાવે છે. સતત 6 ટર્મથી કોર્પોરેશનની ચૂંટણી જીતું છું, ચિરાગ ઝવેરીએ આ નિવેદન આપ્યું છે. વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસના કદ્દાવર નેતા ચિરાગ ઝવેરી બીજેપીમાં જઈ રહ્યા હોવાની વાત વહેતી થઈ હતી ત્યારે આપણી સાથે ખુદ ચિરાગ ઝવેરી છે, તેમની સાથે વાત કરીશું. ચિરાગભાઈ, શું કહેશો? તમે બીજેપીમાં જવાનો છે એ વાતથી લઈને તમારા જ વોર્ડના 3 કોર્પોરેટરો બીજેપી કાર્યાલય પર વિરોધ કરવા પહોંચી ગયા અને પછી એન્ટ્રી પર રોક લગાવી એવી વાત થઈ રહી છે. મારા વોર્ડના કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હતા. એ લોકો શું કરે છે એનો જવાબ હું ના આપી શકું, પણ કયા કારણથી એવું કર્યું મેં કીધું એવું કે સ્ટ્રેટેજીના ભાગરૂપે હોઈ શકે એવું મારું માનવું છે કે આવનાર ચૂંટણીની. એટલે એ લોકો કહી રહ્યા છે કે તમે બીજેપીમાં આવવા માંગતા હતા પરંતુ એ લોકોએ તમારી એન્ટ્રી રોકી દીધી છે. એ લોકો કેવી રીતે કહી શકે? કોર્પોરેટર સામાન્ય, હું સામાન્ય, કોર્પોરેટર સામાન્ય હોય છે. જ્યારે પણ કોઈ મોટા નિર્ણયો કે કોઈ વાત થતી હોય છે એ બધું મોડી મંડળ કે ઊંચા હોદ્દા ધરાવતા નક્કી કરતા હોય છે. કોર્પોરેટરના હાથમાં સત્તા હોતી નથી એ સૌ કોઈ જાણે છે. તમે જવાના છો ખરા બીજેપીમાં? ના, ભવિષ્યમાં પણ નહીં. ના, કોંગ્રેસમાં જ રહેવાના છો? હા. એવી પણ વાત થઈ હતી કે તમે બીજા બે સાથી કાઉન્સિલરોને પણ બીજેપીમાં એન્ટ્રી અપાવી રહ્યા છો, બાળુભાઈ સુર્વે અને પુષ્પાબેન વગેરે. પણ કોઈ વાત કરે અને હું કેવી રીતે રોકી શકું? અત્યારે તમે બી બોલો છો, મારથી રોકાય? એવું છે કે કોઈ બોલે એ વાત સાચી હોતી નથી, પણ નક્કર પુરાવા સાથે આપણે વાત હોય તો કોઈ વાત હોય. સીઆર પાટીલ સાથે તમારી મુલાકાત પણ કરાવી છે એવી વાત? ના ભાઈ ના, બધી જાત જાતની કહું છું. દરેક ચૂંટણી આવે છે ને ત્યારે હું કંઈ ને કંઈ મારા માટે કે કોઈના બી માટે હું ગતકડું ઊભું થાય છે, એના ભાગરૂપે આજે આ વાત ચાલી છે. તમને બદનામ કરવાની આ સ્ટ્રેટેજી હોઈ શકે ચૂંટણી પહેલાં? હા, પણ આમાં બદનામ શું? મને વડોદરા શહેરના સૌ કોઈ લોકો જાણે છે કે હું હંમેશા કામ પર જીતેલો છું. 24/7 કહો કે 108 કહો માજલપુરની, એ મને બિરુદ માજલપુરના મતદારોએ આપેલું છે અને એમને મારામાં પૂરો વિશ્વાસ છે અને એટલે જ મને 32-33 વર્ષથી એ લોકો જીતાડતા આવ્યા છે. તો જે રીતના ચિરાગ ઝવેરી સાથે વાત થઈ તેઓ કહી રહ્યા છે કે તેઓ બીજેપીમાં આજે પણ નથી જવાના, કાલે પણ નથી જવાના અને આ વાતો માત્ર વહેતી કરવામાં આવી રહી છે અને તેઓ અત્યારે કોર્પોરેશનની જે ચૂંટણી છે તે કોંગ્રેસમાં રહીને જ લડવાના છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.